આ કાગડો દ્રાક્ષ ખાઈ જાય ને તો એનો અવાજ બે જાય, ગધેડો સહી ગંગા નદી માં નાય તેને શરદી થઈ જાય. હું હમણાં કહેતો હતો ને કે પરમાત્માની કૃપા ઉતરી બધા દેખાય નહીં, આ બકાલા માર્કેટ ના ઢોર ને વરસાદારે કઈ લેવા દેવા જ ન હોય. સમજભાઈ, બકાલા માર્કેટ ના જેટલા ઢોર છે ને એને વરસાદારે લેવા દેવા ન હોય. એ તો ટમેટા ને બટેટા ને રીંગણા ને દૂધી ને ગલકા ને તુરિયા ને ગાજર ને કોબી ને જે કઈ આવતો હોય ને એને એટલી જ ખબર હોય. એમ ઘણા માણસ હોય એવા હોય એને કઈ પરમાત્માની કૃપા, અને જેને પ્રકૃતિ નથી ગમતી ને પરમાત્મા ત્યાંથી બહુ દૂર છે. આ ઓછો કહેતા હો, તમને જો દરિયો નથી ગમતો, તમને વનરાય નથી ગમતી, તમને રણ નથી ગમતું, આ કુદરતના આ બધા શણગારો છે આ જગતના ચોકના સાથે. બાકી માણસ બહુ અઘરો. હા, હમણાં એક જગ્યાએ ભજનની ઠોર બોલેલી, હર્ષુક બાપુ જેવા ભજની કહી છે ને સોહર સોહર તો બહુ કે પણ આઠ લગ્યો ભજન ની ઠોર સામેલી હો ને એમાં જમરાજા નીકળ્યા કોક નું જીવ લેવા. ઈ ભજન સાંભળી ગયા, ઓહો આવા ભજન આપણે ની આજ કઈ છે નહીં આવી સગવડ. ઈ ઘડી ખાંભરું એમ, એની પાસે તો જે એનો વાહન છે એ પાડો છે. જો ગાય નું મહત્વ આપણે ત્યાં બહુ છે, કારણ કે ગાય ને ત્યાં નંદી, ગાય ને ત્યાં નંદી છે એટલે કદાચ કોક દિવસ શિવ આવે. ભેન ને પાડો હોય તો જેનો જે વાહન હોય આવે એમ, એટલે એ પેલા પાડા ને બાંધેલો ને ભજન માં બેહી ગયા ને એમાં ચાર ભજન ને છ ભજન આઠ ભજન ને જમરાજા ને દૂત ને મજા આવી ગયો. એમાં આઠ ભજન પૂરા થયા ને બહાર નીકળ્યો ને તો કોકે પાડો વેસી નાખ્યો તો જમના પાડા ને ઝપટું બોલાવી લઈએ આપને કઈ લેખે ખરા. માણ ગજબ નો માણે નડવું છે એ કોઈ પણ રીતે નડે. હા, હમણાં એક જણો હાર્ડવેર વાળા ત્યાં જઈને કે મધ છે, જેને લોહી જ પીવું હે કે મધ છે પણ એ હાર્ડવેર ની દુકાન છે, અહીં મધ થોડું હોય. અરે ભલા માણો એવું હોય ને, દેને રોકડે લેવું બાકી નથી લેવું. અરે પણ કે મારી દુકાન માં મધ હોય, હવે ખોટું કામ બોલો ભલા માણો, મધ તો હોય ને. અરે કે વયો જા ને, એમાં એની બંદૂક હતી કે વયો જાને કે ફડાકે દઈ. પેલો બંદૂક જોઈને વયો ગયો. પંદર થી પછી પાછો આવ્યો, એ કે બંદૂક છે. ઓલો કે ના, એ કે તો મધ દિયો, જેને તમને ગમે એમ કરીને નડવું છે એને તમે પૂગી ન શકો સાહેબ. આ તો સમજ્યા, જગતના ચોકમાં આપ બગડે આપથી સુધરે, આપથી ન સુધરે કોઈના બાપથી ન સુધરે. આ જગતના ચોકમાં માણસને સુધારવાનો કોઈથી પ્રયાસ કરવો જ નહીં. 14 વર્ષ રામ ઈ હારું જ ગયા હતા. ક્યાં પ્રોગ્રામ થી જો કઈ ના, રામના નામ લ્યો. અમે લોકસાહિત્યકારો છે ને તો આ જે કઈ વાતો ચિત્તો કરીને નીકળી જાય, બાકી કેવું કામ છે ખબર. પેલા ડોહીમાં છે ને એ પંખી ઉડાડતા હતા, આમ પંખી ઉડાડતા હતા ને એમાં હાથી આવ્યો આવે આમ. તાની પાસે ડબ્બો હતો, એ ડબ્બો લઈને ડોહી કૂટવા જ માંડ્યો. જેટલું બોર હતું ડબ્બો વગાડી વગાડીને થાકીને તો હાથી પાસે આવીને કે તું તૂટીને તૈન થઈ જાય, તને મારી ખબર નહીં હોય હું કોણ છું ને ક્યાં હતો. એ કે ક્યાં હતો કે યુદ્ધના મેદાનમાં હું હવની મોરી રહેતો ને મારી ઉપર ધોસા નામના વાજિંત્ર પડ્યા રહેતા જેને શિયાર જાણા વગાડતા. રડીબાંગ ડિબાંગ રડીબાંગ ડિબાંગ રડીબાંગ ડિબાંગ રડીબાંગ ડિબાંગ ઈ ચાર જણા વગાડતા ને હાવ મારા કાન પાસે જતું ઈ, છતાં મને અસર નહોતી થઈ તો આ તારા ડબલાએ મને શું અસર થાય. એમ આવડા કથાકારો જે ધોહા વગાડે છે તો આપણા ડબલાથી કઈ અસર ન થાય. પણ વાત એટલી છે, એક જગ્યાએ હરગું હતું ને, ઝાડવું હરગેલું એટલે ચકલી છે એનાથી નાના પોતાની ચાતમાં કેટલું હોમાય, પાણી લઈને નાખે પાણી લઈને નાખે તો મોટા પંખીઓ કીધું કે તું નાના નાના આવડે એટલી એટલી ચાંચેથી આ કેદી ઠરવાનું છે. ચકલી કે મને ખબર છે કે આ ઠરવાનું નથી, પણ હરગાવનારમાં મારું નામ ન આવે ને એટલે હું મહેનત કરું. મને ખબર છે કે મારા જ નહીં થાય આ, પણ કાલે સવારે કોઈ એમ ન કે હરગાવ્યું તું એમાં એની હાજરી હતી એટલે હું ઠારવાનો પ્રયાસ કરું છું. આપણાથી થાય એટલું કરાય, બાકી એની માં છોડી દેવાય. જગતનો અધિપતિ જે કઈ આ દુનિયાના ચોકમાં જે કઈ કરે છે બધાને આ જગતના ચોકમાં એક વાત યાદ રાખજો, બધા બધાને રાજી નથી કરી શકતા, અપેક્ષા પૂર્ણ ન થાય સાહેબ. અને દરેકમાં ખાબી હોય અને ખૂબી હોય. આપણે માણસ છે, ભલા માણસ આ જગતના ચોકના, હું તમે કઈ પરમાત્મા તો નથી. જે છે એ જગતના આપણે ખામી હોય ને ખૂબી હોય, પણ જેની ખૂબીને હું તમે ગોતી લઈએ એનું એનું મુબારક છે. બસ આપણને આમાં આનંદ આવે છે ને, આપણને આમાં લહેર આવે છે ને, એ બધા હિસાબ છે. એ જ્યારે છેલ્લી સ્થિતિ છે ને સાહેબ, છેલ્લે હાવ
બાપાની છેલ્લી સ્થિતિ વાસ વાસ, બીજું કઈ બોલે નહીં, ખાલી વાસ એટલું સમજાય. છોકરાઓને એમ થયું કે બાબો છેલ્લે છેલ્લે કઈ કેવા માગે, વા કઈ હંતાડ્યું હોય છે, વાસ વાસ બીજું સમજાતું નથી, કઈ હંતાડ્યું હોય છે. કદાચ ગામે વાતો કરતા હતા, ગાની પાસે ડેગડા હતા, ફોના મોરના ક્યાંય એકાદું રહી ગયું હોય. એટલે ડોક્ટરને બોલાવી દીધું કે બાપા કઈ કેવા માગે છે, વાસ વાસ કે સમજાતું નથી, આ હું કેવા માગે છે, કોઈ એવું ઇન્જેક્શન કરું. ડોક્ટરે કીધું કે 11,000 નો ખર્ચો થાય કે ભલે 12,000 નો ખર્ચો થાય, આને તો ડેગડા દેખાતા હતા, ઇન્જેક્શન મારી દીધું. એટલે ઇન્જેક્શન માર્યું ને તો બાપો ખાલી એટલું મળ્યો કે વાસડો હાવણી સાવે, ઈ સામે વાસડો હાવણી સાવતો દીજ હતો. તો બોલો હાવણી અને 12,000 માં પડી. પછી પરિવારે કીધું કે આનાથી કોઈ મોંઘું ખરું પૂરું થાય એવું, હવે આનો રહેવા દેવાય. જેના જીવનમાં ભજન નથી, જેના જીવનમાં સત્સંગ નથી, જેના જીવનમાં વાંચન નથી, એની છેલ્લી પરિસ્થિતિ છે આવી થાય. કારણ કે અંદર કઈ હોય જ નહીં. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં મેં કઈ ટાણું કે કટાણું, હોઉં ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી, કીડીયુંને કણકી કણકી, ઓલા હાથીડાને માણું. એની વ્યવસ્થા કેવી છે બોલો? હાથીના મોઢામાંથી કદાચ લાડવાનું એક બટકો પડી જાય, કુંજર મૂકશે, ગીર પડે, પછી ઘટે ની આહાર, કીડી મૂકશે, લે ચલી અને પોંખ લ્યો પરિવાર. હાથીના મોઢામાંથી એક બટકું પડે તો હાથીને કઈ ફેર ન પડે, પણ કીડીયુંનું આખો પરિવાર એમાં સમજી જાય. પણ આ હાથી મરી ગયા, એના મોઢામાંથી કાઢે તો સાય, તો કીડીયુંના હાથમાં આવે, પણ એ તો અઘરું છે, બહુ અઘરું છે. હા, પારકી સઠીનું જાગતલ થવું નહીં, બહુ અઘરું છે. મરવા ટાણે આવશે આડા કરેલ કુડા કામ. એક જણો મરી ગયો ને, એટલે જમરાજાએ કીધું કે તને નરક તો છે જ, એ તો એ તારો હિસાબ બોલે કે મારો બાપ આવે તો આમાં ફેરફાર હું કરી શકું એમ નથી, પણ તે તારા જીવનમાં એક કામ બહુ સારું કર્યું છે, તને પસંદગી દઈએ તારે નરકમાં રહેવું ક્યાં, આ ક્વોલિટી કોઈ મળતી નથી. તે કામ સારું કર્યું એટલે તારા પૂરતી એટલી વ્યવસ્થા કરી, તું જોઈ લે તને જ્યાં એઝ યોર લાઈક. તો નહીં કર્યો ભાઈ, નરકમાં શું બાકી હોય? લોહીન પરુમ ડબકા મારતા હતા, કોઈ ઉપર તલવારો પડતી હતી, કોઈ અગ્નિમાન હો, કોઈ માથે ભાલા મારતા હતા. એમાં એની નજર ગઈ ને તો 35 જણા એક સાણનો કુંડ, દોયડા પકડેલા મોઢા બહાર, અને છાણમાં હો આમ દોયડા પકડી નતા, તેને એમ શું કે આમાં વયો જાઉં, આ ગોંધ સહન થાય, ઓયલું નહીં સહન થાય. એ કે મને આમાં જાવ છે, ત્યાં વયો ગયો, ત્યાં ગયો ને તો 35 જણામાંથી એક જણો કે મરી ગયા તને ક્યાંય ગમ્યું નહીં, ત્યાંય ગુડાણો, તને પસંદગી દીધી તો તું આવ્યો, કે અહીં હું વાંધો, ખાલી આ ગંધ સહન કરવી છે, મોઢા બહાર છે, આ દોયડા પકડ્યા છે. ત્યારે એક જણે કીધું કે તો રીશે છે એટલે મોઢા બહાર કાઢવા દીધા, હમણાં દોયડા છે ને પગે આવી છે, હાથ ત્યાંથી વયો જાય, હમણાં ગયો સમજી લે તું, અને ભોડું અંદર રહે ને બહાર તો નીકળ્યા, બળબડી આવી છે, ત્યાં કોઈનું કામ નથી આવતું સાહેબ. અંધો ને અંધી બે તપસી, એની મૂર્તિ ખડખડ હસી, દશરથ ને હામે દેખાણા, બોલા અંધો ને અંધી બે તપસી. એમાં માણસ ને જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતા. નામનો બહુ મોટો મહિમા છે સાહેબ, રામે જેટલા નતેરા ને એટલા એના નામ ચિતરી ગયા છે. ભરોહો, વાત આખી ભરોહાની છે. જગતના તમામ શાસ્ત્રોનો નિચોડ તો છેલ્લે એટલો જ આવે કે તમને એમાં કેટલો ભરોહો છે, આપણને એમાં કેટલો વિશ્વાસ. રામ એક જ રામ હોય, હનુમાનજી એક જ હનુમાનજી. અમારે હનુમાનજી ના મંદિરે બેઠા હતા ને તો એક જણો કે સાળંગપુર ના હનુમાન દીકરા દીએ, હે કે સાળંગપુર નો હનુમાન છે ને દીકરા દીએ, તમારો પૂજારી કે એ દીકરા દીએ, ના હું કઈ ઘોડાની સોદાગરી કરે. હા, હનુમાન તો આ ઈ જ છે. તમે એ શ્રદ્ધાથી કેમ આવો છો, તમે એ ભાવથી કેમ આવો છો, એની ન્યા નોંધ લેવાય છે. હા, તો ભાવનું જગત છે ને. જો ન્યાય તો રાજા ભગત વિશ્વ ન્યાય એક બહુ સારી વ્યવસ્થા છે. ન્યાય 33 કરોડ ને 33 કરોડ જ છે, ન્યાય કોઈ જન્મ મરણ થતા નથી. નકર એટલા વર્ષ પછી આપણે કોઈ કહે નહીં 33 કરોડ 700 થયા ન્યાય. ન્યાય કોઈ દિવસ કોઈને ન્યાય છઠ્ઠી વેચાણી હોય આપણે નથી આપ્યું. ઉર્વશી ને રંભાન ઘણી બધી અપ્સરાઓ છે ન્યાય, ન્યાય એ સગવડ જ નથી. એટલા ને એટલા રહીએ, ન્યાય રહોડાય નથી, એટલે તો આપણે જોવા રહીએ તો એ ખાય ન્યાય. ન્યાય અમુક સિસ્ટમ જ નથી સાહેબ, એમ ને એમ જે કઈ છે. મૃત્યુ લોક નો માણસ જે મજા કરે છે ને, એમાં આપણે જે છે ને આ સેન્ટર છે, અહીંથી આ ગાડીને અપ કરી ડાઉન કરવી આપણા હાથની વાત છે. માણસ ધારે કરી જગતના ચોક નો આપણે પડકારે પ્રસંગ ઉકેલાના દાખલા છે સાહેબ.
હારામાળાનો પડકારો છે ને. હા, એટલે તો આપણે કહેવત પડી છે કે મર્દના મયતમાં જાવું પણ ઓની જાનમાં ન જાવું. ભાઈબંધ તો એવો છે જેને પડકારે મારા ને તમારા પ્રસંગો ઉકલી જાય. હો, રોકફેલર્સ ની એક ઘટના બહુ હમદભાઈ હારી છે. કરોડો રૂપિયામાં એક માણસ છે, એ રોકફેલર્સ નામનો માણસ છે, જ્યારે ડૂબી ગયો અમેરિકાની અંદર, અને એને એમ જો હવે જીવી હગું એમ નથી. સાચો માણસ છે ને, જગતના ચોકમાં જીવી ન હગ્યો. દુઃખ છે આબરૂ ધારની જેને હારાથી હગોડ, બાકી ફગડન ફડે વિફોર જેને ખંભે પસેડી ખીમરા. આબરૂદાર માણસ છે, પાંચમા પૂછાતો માણસ છે ને, એને દુઃખ હોય છે. કરોડોમાં એમ કહેવાય છે કે જે કાંઈ એને નુકસાની થઈ પછી એને એમ ચૂક જીવી હગું એમ નથી, તો શું કરવું? તો રેલવે ટ્રેક ઉપર જઈને કે આપઘાત કરી જાઉં. એ રેલવે ટ્રેક ઉપર આમ ઉભેલો ટ્રેનની વાટ જોઈને કે આવે એટલે પડી જાઉં. એમાં એક સફેદ કપડાં પહેર્યા છે, સફેદ હેટ છે, સફેદ બૂટ છે, સફેદ આખું સૂટ પહેર્યું છે, અને ધીરો ધીરો માણસ હાલ્યો આવતો હતો. એ જોઈ ગયો કે આ માણસ મરવા માટે આવ્યો લાગે છે. ટ્રેન આવે, પડે ન પડે, પેલા પીખડી પકડીને એટલું કીધું, કેમ ભાઈ? મનુષ્ય અવતાર મળ્યો છે, એને આમ વેડફી નાખવાનો હોય છે, મરી જાવું તારે, શું કરવું? જીવી હગું એમ નથી. કેમ? કે કરજો થઈ ગયો છે. કેટલો કરજો છે? કે $70 લાખ. ઓલો દાંત કાઢવા માંડ્યો. $70 લાખ જેટલી રૂપેડીમાં તારે મરી જવાય ભલા માણે? તને ખબર છે આ દેહ ની કેટલી કિંમત છે? અબજો રૂપિયાનો તને દેહ આપ્યો છે, એમાં તારે મરી જવાય? મુજાતો નહીં. એની ખિસ્સામાં ચેકબુક કાઢી $70 લાખ નો ચેક દઈ દીધો. હાલે ચા કાલે કમાતો પાછા દેજે, નકે હું સમજી કે ઓલા ભાવ નું કોઈક લેણું હોય છે, નકે આવતા ભાવે મને ચૂકવી દેજે, બાકી તારા જેવા માણસ ને દુનિયાના ચોકમાં મરાય નહીં. આમ કરી $70 લાખ નો ચેક દઈ એ માણસ વયો ગયો. આ ઘરે ગયા પછી વિચારે જીડો બાપુ કે હગા પાસે ગયો તો, વાલા પાસે ગયો તો, કોઈ ઉપયોગી થયા નહીં. અને જેની યારે આંખની ઓળખાણ નહીં, માણે $70 લાખનો ચેક દઈ દીધો મને, મારી માથે એવડો ભરોહો કર્યો, એટલો વિશ્વાસ કર્યો. મારે એના વિશ્વાસને સાર્થક કરવો છે, એના ભરોહાને સાર્થક કરવો છે, અને એને ચેકને રાખી દીધો સાહેબ, અને મહેનત કરવા માંડ્યો. અને અવરા હતા એ હવરા પડવા માંડ્યા, ગ્રહો છે એ બદલાણા, અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા વરવા માંડી, એને વેપારમાં પાછો નફો થવા માંડ્યો, નફો થવા માંડ્યો, બધો કરજો ભરી દીધો. પછી એને એમ થયું કે જે માણસે મને ચેક દીધો ને, એના વિશ્વાસને અકબંધ રાખીને મારે ચેક પાછો દેવા જાવો. એ રેલવે ટ્રેક ઉપર એ માણસ હશે, ઘણા વર્ષો પછી ચેક લઈને એ માણસને ગોતે છે, એ માણસ ક્યાંય મળતો નથી. એમાં જ્યાં જોયું તો ચાર પોલીસ વાળા એ માણસને પકડીને વહી આવતા હતા. ચાર પોલીસ વાળા એ માણસ ને પકડો તો, એટલે આને એમ થયું કે આવા સજન માણસ ને પકડે છે. એટલે ન્યાજી ને કીધું, ભલા માણસ સજન માણસ છે, આવા માણસ તમે હું કામ પકડો છો? ત્યારે એક જાણે કીધું કે આ નરાતર પાગલ છે ને, ગમે એને ખોટા ચેક દઈ દે. એ કે આ હાવ પાગલ છે ને, ગમે એને ખોટા ચેક દઈ દે ને અમે હેરાન થઈએ. પણ આને એમ થયું કે એને ભલે ખોટો તો ખોટો ચેક દીધો, પણ એના પડકારે હું તો ઉગરી ગયો. એમ મર્દના પડકારે આપણા વરા ઉકલી જાય સાહેબ. એટલે કવિ કાગ એમ કે હાથ દીધા તન શું કરત કરવાને દીન ને દેવાઈ દા. કરવાને દીન ને દેવા દાન રે, આલા દીન ને દેવાઈ દાન. પણ બજા નહી ભગવાન ને તે તોઈ જાજા ની લીધેલી જાન. હાથે થી હરામ ના ચાખ્યા, વાલા હાર વેર તે રાખ્યા, વાલા તે દીધું જ સેવાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી.
જોવા ને કા આખ દીદી તાન ઓળખવાને ને શુભ જોવાને કાજ રે વાલા શુભ જોવાને કા પણ દોષ જોયા દુનિયા ના તે તો એવું કર્યું રે વખાજ સદારીઓ નેણ ચડાવી નિર્મળતા આંખ માનાવી વાલા તે દીધું સેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી તારે ઉઠવું પડશે કાંઈક કરી લે કાક તારા માફ કરશે ગુના કૃપાળું નાથ કે દુના તારા માફ કરશે ગુના કૃપાળું નાથ કે દુના કૃપાળું હાથ દીતા સુકૃત કરવા દિન ને દેવાય દાન કરમાં પેરે કડા અને કર પર કર ધરે નહીં માણસ નહીં પણ બડા હાચું હોરઠીઓ ભણે હાથમાં હોરાનું કડું પહેરતો એમ જોઈ બીજાનો ઉપયોગ ન થાય કવિ કાગ એમ કે તો ઈ એને વેમ છે આંખ દીધી તને ઓળખવા ને શુભ જોવા ને કા એક જણો આંબાના બગીચામાં કેરિયું લેતો હતો કેરીઓ આમ લે ન લે એ પેલા ચોકીદાર આવી ગયો એટલે ચોકીદાર સીધો વહા મારવા જ માંડ્યો બાપુ જોયું આખું એ વિચાર મન ને આવ્યો હાલીને પગ થી ગયો હાથ થી કેરીયું લીધ્યું અને વાહાનો કઈ ગુનો કે એને ખાવ્યું પડ્યું પણ આહું છે ને આંખું માંથી જ આવ્યા હો પેલા જોયું તો એની હતું ને જે જોવે એ રોવે હા જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે જે કીધું છે ને આશા એવી વાસા જે છેલ્લી જે સંતોની વાણી આપણે તો ખબર નથી અને ત્યારે કઈ આ ઘટના ઘટશે તો આપણે કઈ કેવા ઉભા નથી રહેવાના 12:30 વાગે એક બાઈ આયલી આવતી હતી ને મેં બે જણા આયલા જતા હતા પૂછ્યું બે ને 12:30 વાગ્યા તો તમને બીક નથી લાગતી ઓલી બાઈ કે પેલા જીવતી હતી ને તઈ લાગતી હતી પછી તો એની તો ક્યાં ગયા ખબર જ ન પડી હો પછીની તો આપને કઈ ખબર નથી મૃત્યુ જે કઈ જીવન મરણ ની જે નોંધ લેવાય છે એક જણા જમના દૂધ લેવા આવ્યો ને તો આને એમ કીધું હાલો તૈયાર થઈ જાવ મારો જ વારો મારો વારો ઓહો હજી તો ઘણું બાકી રહી ગયું એ કે જે હોય ભાઈ હું તો ચીઠી ને ચા કરશું કે તો હવે જવું જ છે તો આપણે છેલ્લે છેલ્લે ચા પીતા જઈએ ચા નો શોખીનો હા તો રામ ને લક્ષ્મણ બે આયલા જતા હતા ને એમાં અવાજ આવ્યો હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ એટલે જોયું કોણ બોલાવે છે જ્યાં જોયું તો ઉકરડો ને ઉકરડા ઉપર થોડો ડૂચો પડેલો પ્રભુ અમે બોલાવીએ છીએ તમે અમને ઓળખતા નથી આ જગતના માણસો તો બરોબર છે તમે સ્વાર્થ થઈ ગયા પણ તમે કોણ છો અરે પ્રભુ અમે તમારા ભાઈ લક્ષ્મણ ની મૂર્છા ઉગાડી હતી એ અમે ઔષધિ છીએ તમારા ભાઈ લક્ષ્મણ ને મૂર્છા આવેલી ત્યારે એ ઔષધિ અમે છે એ ઔષધિ વાયટા પછી જે આ કૂચા વૈધો છે ને ડૂચો વૈધો છે એ અમે છીએ તમે તો અમારા હમું જોતા જાઓ ઓ રામ કે તમે એ છો લક્ષ્મણ ની મૂર્છા ખોલી લીધી કે હા
કે તમે તાર ડૂચા છે ને એમાંથી હું ડૂ કાઢ નાખું છું, ખાલી ચા રહે. અને જો તમે જગતની મૂર્છા તમારા વગર ઉઘડે તો મને કહેજો, હવાર તમારા નામનું ન પડે તો મને કહેજો. એટલે વલે એમ છું કે આપણે ચા બનાવીએ, હવે આવું છે તો પીતા જાય, તો ચમના દૂધ ને એમ છું કે ચા પીવા હું વાંધો. પણ કવાજી હો આ રાજા ભગત બહુ ડાયરામ ગયો હોય છે, હોશિયાર ગજબ. ઘેનની ટીકડીઓની જે ડબ્બી હતી ને એ આખી નાખી દીધી, આખી ડબ્બી નાખીને જમના દૂધ ને તાં તો જમનું દૂધ એ બઠું પડી ગયું, હોઈ ગયું. તેની પાસે જે લિસ્ટ હતું ને એમાં પોતાનું પહેલું નામ હતું એ ચેકી નાખ્યું અને છેલ્લે લખ્યું, મોડો વારો આવ્યો છે, તાં તો ઘણું કાંતવાનું છે, કાંતી લઈ હું. દોઢ કલાક પછી જમનું દૂધ જાગ્યું, જાગીને આરફ મળીને કે આ હા હા હા, એટલા વર્ષથી નોકરી કરું પણ આવી ચા કોઈ દી પીધી નથી, હો શું મારી પાસે કઈ છે નહીં ને કે મારે તને દેવું છે યાર, શું તે મને ચા અપાય છે, મારી પાસે શબ્દો નથી, મારે તને કઈક દેવું છે પણ મારી પાસે છે નહીં, પણ મારી પાસે એક વ્યવસ્થા છે, એટલો મને અધિકાર છે. કે શું કે મારે જે પહેલેથી શરૂઆત કરવાની હતી ને એ હવે હું છેલ્લેથી કરી. ત્યાં તો લખ્યું તું ન્યાય દેવરાજ ગઢવી, પેલા ચેકીન એ પેલા કે છેલા, એમાંથી કોઈ આ જગતનો માણસ છે એ કામ કર્યા તે કોપ કરમાણ જીવ, હવે તું જાગ, એક દી જારે ઉઠવું પડશે, હવે કઈક કરી લે કાગ, તારા માફ કરશે ગુના કૃપાળુ નાથ કેદુ ના, એક નામથી અજામિલ તારો ગહન છે તારી ગતિ, કઈક જન્મના કષ્ટ કાપી મહારાજ આપો શુભમતી, કહે પ્રાર્થના નિત પિંગલ દાસ જાણી નિભાવજો, પર બ્રહ્મ પ્રીતિ પાડવા હવે વખત વહેલા આવજો, એક જ અજામિલ ના નામથી નારાયણ નારાયણ છે, કેવાથી અજામિલ તરી ગયો તો, એટલે જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલંતા ચિતાર. છેલ્લો એક પ્રસંગ, લક્ષ્મણજીને સંશય થયો બાપુ, કેદીનો એકનો એક પ્રશ્ન છે. એક વાત યાદ રાખજો, કોઈ પ્રશ્નની શંકા જાય ને તો ખુલાસો વહેલો કરજો, શંકા બહુ હેરાન કરે, બધું હાસું ન હોય, સુણતલ હાથ ન માનીએ, આંખ દિશાના હાથ, ત્રણ ત્રીટા પછી નવ ફંધાય, આઈ મન મોતી અને કાચ. સાંભળેલું છે એ ખોટું હોય શકે જગતના ચોકમાં, જોયેલું અરે જોયેલું ઘણી વખત ખોટું હોય, એવું નથી ઘણી વખત જોયેલું ખોટું હોય. એક જણો પક્ષીઓને દાણા નાખતો હતો ને, એક જણો પાણા મારીને પંખીને ઉડાડતો હતો, કોકે કીધું કે આ તો પાપી લાગે છે, ઓલો માણસ દાણા નાખે છે તો ઉડાડે છે, તઈ કીધું ભલા માણસ ઓલો દાણા નાખે છે તો પંખીને ઉડાડે, તઈ એને કીધું કે દાણા નાખે ને એ પંખી પકડવાની જાર છે, એ જારની ઉપર દાણા નાખે છે, જ્યાં જેવા બેઠા ને એટલે એ જારમાં એ સપડાઈ જવાના છે, એમાંથી ઉગરવાના નથી. એટલે લક્ષ્મણ ને એક જે પ્રશ્ન હતો, એમાં એક દિવસ રામ પાસે જઈને લક્ષ્મણ એટલું કીધું, પ્રભુ ઘણા વર્ષથી એક પ્રશ્ન મૂંઝવે છે, કે ઘણા વર્ષથી એક પ્રશ્ન મૂંઝવે છે. કે કયો પ્રશ્ન છે? કે રામ તમારો મારો બાપ એક. અરે લક્ષ્મણ આવું કેમ પૂછો? દશરથના સંતાન છે બે, કે તમારીમાં કૌશલ્યા અને મારીમાં સુમિત્રા, આમાં કોઈ ઊંચ નીચ ખરા? કોઈની ભક્તિ શક્તિ કરે લક્ષ્મણ, જેટલી માં સુમિત્રા આની શક્તિ છે એટલી જ કૌશલ્યા ની શક્તિ છે. તો પ્રભુ તમારો મારો ગુરુ એક, કે તારો ગુરુ વશિષ્ઠ એ જ મારો ગુરુ. હે રામ, બે નો બાપ એક હોય, બે ની મા ની શક્તિ છે સમવડી હોય, બે નો ગુરુ છે એક હોય, તો લંકાના રણ મેદાનમાં રાવણના ભાષામાંથી તીર નીકળતા હતા, તેથી એ તીરની તમને અસર નહોતી થઈ, અને મેઘનાથનું બાણ મને હું કામ લાગ્યું? બે હરખા છે એ તો રાવણના એક પછી એક બાણ જેથી નીકળતા હતા, એની અસર તમને નહોતી થઈ, અને મેઘનાથનું બાણ મને શું કામ લાગ્યું? ત્યારે પ્રભુએ કીધું, લક્ષ્મણ એ બહુ એક સારી ઘટના છે, તને કદાચ ખબર નહીં હોય, આમાં કોણ કોની શક્તિ ક્યારે કામ કરે છે ને આપણે ઘણી વખત ખબર ન હોય, આપણે જાણતા ન હોય કે પ્રભુ એવી કઈ શક્તિ છે. ત્યારે રામે કીધું, લક્ષ્મણ આપણે જંગલમાં જતા હતા, ત્યાં આશ્રમો આવ્યા હતા, કે ઘણા આશ્રમો આવ્યા હતા, ઘણા આશ્રમ આવ્યા હતા, એમાં કોઈ સ્ત્રીનો આશ્રમ હતો? હા પ્રભુ, સબરીનો આશ્રમ હતો. લક્ષ્મણ સબરીના આશ્રમે ગયા ત્યારે તને ખબર છે ને વાતાવરણ કેવું હતું? એના પાંદડામાંથી રામ રામ રામ, એના ઝાડવામાંથી રામ રામ રામનો અવાજ આવતો હતો. હા પ્રભુ, લક્ષ્મણ આપણે એની પાસે પૂગ્યા ત્યારે એ બાઈ કંઈક ગાતી હતી તને ખબર છે? કે ના, શું ગાતી હતી? કોઈ કાગ એમ કહે,
કે ઠાકર મુમેલ માઠેલી, અરે રે તું છે એકલનો બેલી. પ્રાર્થના છે ને બાપુ, એ ભીનાશ વાળી હોવી જોઈએ. ઊંચા હાથમાં પ્રાર્થના ન થાય તો હુકમ છે. ઠાકર મુમેલ માઠેલી, તું છે એકલનો બેલી, અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. કાલા ઘેલા તારા કેવાણા, જપીએ તારો ઈજાપ. કાલા ઘેલા વાલા અમે તારા કેવાણા, જપીએ તારો ઈજાપ. એ નાથજી ના તો કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાયે બાપ. ઠાકર મુમેલ માઠેલી, તું છે એકલનો બેલી. કાલા ઘેલા અમે તારા કેવાણા, બીજે ક્યાં જાયે બાપ. કારણ કે આજ દીના આડતિયા તારા, શેઠ તું છે રે સદી. આજ દીના એ આડતિયા તારા, શેઠ તું છે રે સદી. એ તારું લેણું હશે ત્યાં લગી બીજો, તારું લેણું હશે ત્યાં લગી બીજો. એ ધીરશે નહીં તલવાર, અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. પ્રભુ તમે સાંભળેલું. લક્ષ્મણ 7 વર્ષની સબરી હતી, એના ગુરુ માતંગે એમ કીધેલું કાંઈ એક દિવસ રામ આવશે. લક્ષ્મણ આપણે એની ઝૂંપડીએ ગયા ત્યારે 70 વર્ષની થઈ હતી. 63 વર્ષ એ ગુરુના વિશ્વાસમાં એને કાઢ્યા હતા ને. એ ગુરુના નામની ભક્તિનું કવચ એને બોર દીધા, એ બોર હું ખાઈ ગયો. અને લક્ષ્મણ તને હૂક ચડીને તે બોરને નાખી દીધા. આટલી તારામાં ઊણપ રહી ગઈ, જો એ સબરીના બોરને ચાખી ગયો હોત ને તો રાવણના કુળની તાકાત નથી કે કોઈનું બાણ છે એ તને અસર કરી હગત. એ કવચ બનીને ઊભું રહી ગયું. એટલું નહીં લક્ષ્મણ, એ બોરને તે નાખી દીધા. પછી પક્ષીઓ એ બોર લઈને ઉડ્યા, એના જ્યાં ઠરિયા પીડ્યા ને, એ ઠરિયાની ઔષધિ છે એ જગતના ચોકમાંથી આવી. અને તું જીવો હોય ને તો એ શક્તિ આ સબરીની ભક્તિમાં હતી. એના પ્રતાપે મને એક પણ બાણની અસર નહોતી થઈ, અને તારે ભોગવવું પડ્યું. એનું કારણ એ છે કે તને શંકા છે એ છોડી એમાં ગયેલી. એમ જગતના ચોકમાં જ્યારે જ્યારે માણસોને શંકા પડે, શંકારે પડી અને અવડું હુજું જ્યારે ત્યારે, એટલે કોઈ દિવસ સંશય છે એ કરવો જ નહીં. માનીએ તો મુબારક છે, વિરોધ તો કરવો જ નહીં. કારણ કે ન્યા પહોંચવા માટે આપણે ઘણું બધું દુનિયાના ચોકમાં એ પામવું પડે. ત્યારે હું તમે એ દ્રષ્ટિએ પહોંચી હગીએ, હું તમે એ જગ્યાએ પહોંચી હગીએ, અને એની કૃપા હોય. એટલે કવિ કા કેમ કે એ જીએના ખેતરડા ભાઈ, એના ખેતરડા એ જ કોઈ થી ન ખેડાણા રે રખોલા સીતા. રામ ના રે જી એ જી એ ના ખાંભા રે, એ જ કોઈ થી ન ખેવાણા રે ખોડેલા સીતા. રામ ના રે જી Thank you.
નાગ નિર્વીસ થયા જળ ન ગારિયા રે એ જીએ ની આગુમાં એ જી અગ્નિ થી ન ડાણું રે રખોલા અગ્નિ થી નવડાણું રે રખોલા સીતા રામ ના રે જી રામ નાગ નિર્વીસ થયા જગતના ચોકમાં પ્રહલાદ ને મારવા હાટું છે. કેટલા બધા પ્રયાસો છે હરણાકશ્યપે કરેલા. નાગ છે એમાંથી ઝેર વયું જાય સાહેબ. અગ્નિ છે અને અડી અગ્નિ ઉતાસણ છે એમાં કાયમ આવી જાય. અને એ જ નરસિંહને મારવા હાટું છે. નરસિંહ રૂપ છે હરણાકશ્યપને મારવા હાટું છે. જેથી જગતના ચોકમાં લઈએ. હા, હરણાકશ્યપ રખડતો ને પેલા વેલો દસ્તાવેજ છે હરણાકશ્યપ કરેલો. રાજા ભગત આપણે જે ટોકન થયે ને એની શરૂઆત ન્યાથી. તે પેલો દસ્તાવેજ ભગવાનને પ્રસન્ન કરીને આખે આખું લખાણ લઈ લીધું. દિયે નંબરું, રાતે નંબરું, અસ્ત્રથી નંબરું, શસ્ત્રથી નંબરું, અંદર નંબરું, બહાર નંબરું, ફૂકાથી નંબરું, લીલાથી નંબરું, માણાથી નંબરું, જાનવરથી નંબરું, સવારે નંબરું, હાજે નંબરું, આ બધું લખાવી લીધું. પછી કીધું સહી કરી દો પ્રભુ, લખેલું વસાય બાપા. પછી તો એ કા કર્યું બોલો ભાઈ, ખિસ્સામાં લઈને જ રખડતો હરણાકશ્યપ. કોઈ માથાકૂટ કરે દેખાડતો, તું હેરાન થાય હો આમાં, જો હું મરું એમ શું નહીં આમાં. નૃસિંહ અવતાર ધારણ કર્યો અખિલ બ્રહ્માંડના માલિક એવો, અને આમ રાખ્યો હાથમાં જમીનમાં નહીં ને આકાશમાં નહીં. પછી કીધું કે ઓલું કાગરિયું કાઢતો હોય, હે કે ઓલું કાઢતો કાગરિયું કાઢ્યું, દી છે કે રાત છે, કે દી નથી ને રાત નથી, મુદો છે અંદર શોક બહાર શોક, અંદર છે ને બહાર નથી, અજવે છે તો અમુક અમુક પોણી જિંદગી અજવે સારે હોય, એક આ બીજો મુદો છે, હવાર છે કે હા છે, હવારે નથી ને હાજ નથી, કે ત્રીજો મુદ્દો છે, નખ દેખાડ્યા અસ્ત્ર છે કે શસ્ત્ર છે, અસ્ત્ર નથી ને શસ્ત્ર નથી, કે ચોથો મુદ્દો છે, પોતાનું મોઢું દેખાડ્યું માણસ છું પ્રાણી છે કે માણસ નથી ને પ્રાણી નથી, બધા મુદ્દા ચેકાવી અને પછી કીધું કે હવે કઈ કહેવાનું, હે કે કઈ કહેવાનું, વર્ણા કે હવે નથી રહેવાનું, પછી શું હોય કહેવાનું, હવે રાહડો જ પૂરો થાય અહીં. અને એનો અર્થ સાહેબ એને મારી નાખ્યો, એ તો એની કૃપા હોય ને કે મધારે કિનારા હોય નહીં સાહેબ, એની જ્યારે જ્યારે મારીને તમારી માથે જગતના ચોકમાં અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા વરહે છે ને, સમય હારો છે ને, એટલે આ જગતના ચોકમાં આપણા બધા એના નોંધ છે એ લેવાય છે, મૂલ છે એ થાય છે. અને સમય હારો તો જ હોય કે અસ્તિત્વની કૃપા મારી અને તમારી ઉપર વરહતી હોય, એવો એક જગતનો જે આખો અણહાર મને તમને દુનિયાના ચોકમાં દેખાય છે એને બહુ નજીક બહુ ભીતરથી એની વાતો દ્વારા, રાણાતાની વાતો દ્વારા અમે જાણ્યું છે. બહુ વાતો સત્સંગથી માંડી અને વર્ષોનો નિચોડ છે જેની જગતના ચોકમાં સાધુ સંતોથી લઈ એવા ક્રાંતિકારી માણસોથી લઈ એવા બીજ છે જે છોડવામાં, એ છોડવામાં એવા પાણી છે એ પાવામાં આવ્યા હતા કે એને જગતની અસર છે એ થઈ નહોતી. અત્યારે જે વાતાવરણ છે એ વાતાવરણ એને અડ્યું નહોતું, એ વાતાવરણથી બહાર રહી, એ આવરણથી બહાર રહી અને જગતના ચોકનો જીવ છે એ પોતાની ફરજ પૂરી કરી અને દુનિયાના ચોકમાંથી વિદાય થાય. અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના એટલી જ કરીએ, બાકી દુકાળ છે એ હો વરહે, નડે નડે ને નડે, ચમરમદીની ચડેલ કોગદી પાયામાંથી પડે, અહીં 99 વરહે નડે બાપની ખોટ બાલિયા.